राज्य में तहेवारोनी मौसम है, दशहरा पण नजीक में है, त्यारे आरोग्य विभागे हवे खाद्य नमूना मेळवीने लैब टेस्ट माटे मोकलवानुं शुरू कर्युं छे। जोईए आज मुद्दे जोईशुं केवी रीते आरोग्य विभाग काम करी रह्युं छे। नवरात्रि और दशहरा तहेवार पूर्वे वडोदरा आरोग्य विभागे खाद्य तेल वेपारी पर कार्यवाही शुरू करी है। फूड विभागे बरानपुरा चौखंडी हाथीखाना में खाद्य तेल वेपारी पास थी नमूना मेळव्या छे। खाद्य तेल विविध ब्रांड नमूनाओं ने परीक्षण माटे लैब में मोकली अपाया छे। लैब रिपोर्ट 14 दिवस आया बाद भेड़सेड़िया तत्वों सामे कार्यवाही कराशे। जो कि त्यां सुधी में तो वडोदरावासीओ लाखों रुपयाना फाफड़ा जलेबी आरोगी चूक्या हशे। जो फूड विभागनो भेड़सेड़ पर अंकुश मूकवा मांगतो होय तो त्वरित रिपोर्ट आवे अने पगला लेवाय ती व्यवस्था गोठवी अत्यंत जरूरी छे। सीजन नजीक आवी रही छे त्यारे नागरिकों ने भेड़सेड़युक्त पदार्थ खावामां न आवे તે જોવાની તકેદારી ફૂડ ડિપાર્ટમેન્ટ રાખી રહ્યું છે। મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરના કોર્પોરેશન દ્વારા અત્યારે જુદા જુદા વિસ્તારોની અંદર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે। જે તેલના વેપારીઓ છે તેમને ત્યાં દરોડા પાડવામાં આવે છે અને દરોડાની કામગીરી દરમિયાન જે તેલનું વેચાણ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેના સેમ્પલ પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, વડોદરા મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ દ્વારા આ કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। અધિકારીઓ દ્વારા વહેલી સવારથી જ આજે જુદા જુદા વિસ્તારોની અંદર દરોડા કરવામાં આવ્યા હતા અને તેલના સેમ્પલ લઈને તેને ચકાસણી માટે લેબની અંદર મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની બાબત એ છે કે આપણી સાથે અત્યારે ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારી જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। હજી સર આપનો પરિચય? હા, ફૂડ સેફ્ટી ઓફિસર જે કે ગોહિલ। સર એ બતાવો કે આજે વહેલી સવારથી કયા કયા વિસ્તારોમાં દરોડા કરવામાં આવ્યા છે, કેટલા સેમ્પલિંગ લેવામાં આવ્યા છે અને હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? હાલમાં જે અત્યારે જે નવરાત્રિનો તહેવાર છે અને દશેરા અને એનો તહેવાર છે એમાં તેલનો વધારે ઉપયોગ થતો હોવાના કારણે હાલમાં આપણે જે વડોદરા શહેરની જેટલી પણ મોટી દુકાનો જે મોટા વિસ્તારમાં આવેલી છે, બારાનપુરા છે, ચોખંડી છે, હાથીખાના છે, જુદા જુદી ચાર ટીમો મૂકવામાં આવેલ છે। હાથીખાના બે ટીમ છે, બે ટીમ ચોખંડી અને બારાનપુરામાં છે। તેમના દ્વારા જેટલી દુકાનો છે ત્યાં જુદી જુદી બ્રાન્ડના નમૂના તેમજ લૂઝ તેલના નમૂના લેવામાં આવે છે। ખાસ કરીને અત્યારે જે ફાફડા અને જલેબીનું વેચાણ થવાનું હોય એમાં તેલનો વધારો થતો, સ્ટાર્ટિંગમાંથી જ આપણે જો તહેવાર શરૂઆત થાય શરૂઆતથી જ આપણે રૂટિન ચેકિંગની કામગીરી ચાલુ કરેલ છે। સર જે સેમ્પલ આ આપણે છીએ અત્યારે લીધેલા છે એને તમે કઈ લેબમાં મોકલશો અને એના નમૂનાના પરીક્ષણના જે પરિણામો છે કેટલા દિવસમાં આવશે? આપણે પૂર્ણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પબ્લિક હેલ્થ લેબોરેટરી ફતેગંજ ખાતે આવેલી છે, ત્યાં આપણે નમૂનાને નિયમ મુજબ મોકલી આપીએ છીએ। ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટમાં નમૂનો સ્વીકાર્યા બાદ 14 દિવસ સુધીમાં રિપોર્ટ આ લોકો આપતા હોય છે। પણ સાહેબ મને એક પ્રશ્ન એવો પણ થાય છે કે 14 દિવસ એટલે બહુ લાંબો સમય છે, ત્યાં સુધી તો દશેરાનો તહેવાર પણ પૂરો થઈ જશે, તો માનવ લોકો જે પણ કદાચ કોઈ ભેળસેળવાળો પદાર્થ ખાશે તો નુકસાન તો થશે જ? હા, ખાસ કરીને જે આપણે રૂટિંગમાં અમારે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટમાં જે સત્તા આપવામાં આવેલ છે નમૂના લેવાની, એ નિયમ મુજબ નમૂના લઈને લેબોરેટરીમાં જે કાયદામાં જ પ્રિસ્ક્રાઇબ કરો કે 14 દિવસ સુધીમાં રિપોર્ટ આપવાનો હોય છે અને એમાં પછી કાયદેસરની કાર્યવાહી થતી જ હોય છે। સૌથી મહત્ત્વની બાબત એ અને ગંભીર બાબત એ છે કે વડોદરાનું કોર્પોરેશન ડિપાર્ટમેન્ટનો ફૂડ વિભાગ કામ તો કરે છે, જે આ અત્યારે આપ સેમ્પલ જોઈ રહ્યા છો, સેમ્પલ લઈને તેને લેબમાં મોકલવાની કાર્યવાહી પર કરવામાં આવશે, પરંતુ આ નમૂનાનું પૃથ્થકરણનું પરિણામ 14 દિવસ પછી આવશે। જે હેતુ કોર્પોરેશનનો છે કે દશેરાના તહેવારની અંદર ફાફડા જલેબીનું વધારે વેચાણ થાય છે અને જે નાગરિકો છે તેમને પ્રદૂષણવાળો કે દૂષિત ખોરાક ન ખાવો પડે તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે, પરંતુ જ્યારે પરિણામો આવશે ત્યારે તહેવાર પણ પૂર્ણ થઈ ગયા હશે। બની શકે કે આ પ્રકારની કાર્યવાહી ત્વરિત કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી વેપારીઓ પર કરવામાં આવે તો જે દૂષિત ખોરાક લોકો આરોગી રહ્યા છે તેનાથી તેઓ બચી શકે। કેમેરા પર્સન મનીષ ઠાકર સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા।